नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार प्राइमरी विद्यालय में आपनों हार्दिक स्वागत है। आज आप धोरण एक विषय गणित गमत तेमा पाठ पांच जोईशु, दस थी वीस सुधीनी संख्या। तो चलो पहला अपने दस थी शुरुआत करिए। पहलू चित्र जोवो जोईए, शेनू आपेलू छे? लाकड़ीनू। केटली छे गणीए? एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस। दस लाकड़ी केवी छे? के छूटी छे। चलो तेने भेगी करी अने जूथ बनावशो एटले केटला बनशे? तो के दसनू एक जूथ बने। त्यार पछी जोईए चेरी केटली छे? एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस। दस छे चेरी केवी छे? छूटी छे। चलो एने भेगी करी एटले शू बनशे? दसनू एक जूथ बने। त्यार पछी जोईए दिवासली। एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस। दस दिवासली केवी छे? छूटी छे। चलो तेने भेगी करीने बनावो एटले एनू एक जूथ बने। त्यार पछी जोईए केळा केटला छे? एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस। दस केळा केवा छे? छूटा। चलो तेने भेगा करीए एटले दसनू एक जूथ बने। त्यार पछी जोईए पेज नंबर 70, तेमा आपणने आप्या छे दसनू जूथ बनावो। पहला आपणे जे छूटा हता एनू भेगू करी एक जूथ बनाव्यो, તે દસ જ હતા। જ્યારે આમાં દસથી વધારે સંખ્યા આપી છે તો તેમાંથી આપણે ફક્ત દસ ગણી અને એનું એક જ જૂથ બનાવવાનું રહેશે। ચાલો જોઈએ, સૌ પહેલાં શું આપ્યું છે? આપણને બીટનું ચિત્ર આપ્યું છે, ગણો જોઈએ કેટલા છે। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર અને ચૌદ। કુલ બીટ કેટલા છે? ચૌદ। તેમાંથી હવે આપણે દસનું એક જૂથ બનાવવાનું છે, તો કઈ રીતે બનાવશું? આવી રીતે લઈશું। હા, તો છૂટા બાર કેટલા રહેશે? ચાર। એક, બે, ત્રણ અને ચાર। ત્યાર પછીનું બીજું જોઈએ, શું આપ્યું છે? કેન્ડી। કેન્ડી કેટલી છે ગણીએ? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર। ચલો બાર કેન્ડી છે, હવે આપણે દસનું જૂથ બનાવવું છે, તો કઈ રીતે બનાવશું? તો તમારે આવી રીતે આમ લેવાનું રહેશે। હવે બાર છૂટી કેટલી કેન્ડી રહેશે? બે, એક અને બે। ત્યાર પછીનું જોઈએ બરણી કેટલી છે ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને તેર। કેટલી બરણી છે? તેર। હવે આપણે એનું દસનું જૂથ બનાવવું છે, તો કઈ રીતે બનાવશું? કે અહીંયાથી લઈ આવી રીતે લેશું। ચાલો બાર છૂટી બરણી કેટલી રહેશે? ત્રણ ગણીએ, એક, બે અને ત્રણ। ત્યાર પછી જોઈએ પાંદ આપ્યા છે આપણને, કેટલા છે ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર અને સોળ, બરાબર। ચાલો હવે એનું દસનું જૂથ બનાવવું હોય તો કઈ રીતે બનાવશું? તો કે આપણે અહીંયાથી લેશું, આવી રીતે બનાવશું। અંદરના ગણો જોઈએ, દસ પાંચ થઈ ગયા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। બાર છૂટા કેટલા રહ્યા? છ। એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। ત્યાર પછી જોઈએ ચોકલેટ કેટલી છે ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર અને ઓગણીસ। ચલો ઓગણીસ છે, હવે એમાંથી આપણે દસનું જૂથ બનાવવું છે, તો કઈ રીતે બનાવશું? અહીંયાથી લેશું આપણે, ચાલો અંદરની ગણીએ, દસ થઈ ગઈ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। બાર છૂટી ચોકલેટ કેટલી રહેશે? તો કે નવ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ। ચાલો ત્યાર પછી જોશું પેજ નંબર 71, તેમાં આપણને આપ્યું છે દસથી વીસની ગણતરી કરવાની। ચાલો જોઈએ આપણે, સૌ પહેલાં આપણને શું આપ્યું છે કે ચિત્રમાં દિવાસળી આપેલી છે। પહેલાં ચિત્રમાં જોઈએ તો કેટલી દિવાસળી છે, કે અહીંયા નવ દિવાસળી છે। ઉપર ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, નવ દિવાસળી છે। હવે નવ વત્તા અહીંયા એક દિવાસળી આપી છે, તો નવ વત્તા એક બરાબર કેટલા થશે? નવમાં એક ઉમેરો એટલે કેટલા થશે? દસ, બરાબર। ત્યાર પછીનું બીજું ચિત્ર જોઈએ, શું આપ્યું છે? તો કે તેમાં દસનું એક જૂથ બનાવીને જ આપ્યું છે આપણને,
તેમાં 10 છૂટી દિવાસળી આપી નથી, 10નું એક જૂથ છે એટલે 10 વત્તા અહીંયા એક છૂટી છે એટલે 10 વત્તા 1 બરાબર કેટલા થશે, 10 વત્તા 1 બરાબર કેટલા થશે, 10માં 1 ઉમેરો એટલે 11 થાય. ત્યાર પછીનું જોઈએ ત્રીજું, શું આપ્યું છે, 10નું એક જૂથ આપણને આપ્યું છે અને 2 દિવાસળી છૂટી છે, તો 10 વત્તા 2, 10માં 2 ઉમેરો એટલે કેટલા થશે, 12. ત્યાર પછીનું જોઈએ, 10નું એક જૂથ આપણને આપ્યું છે અને 3 દિવાસળી છૂટી છે, તો 10 વત્તા 3 બરાબર કેટલા થશે, 10 ને 3 13, તો અહીંયા તમારે ખાનામાં 13 લખવાના. ત્યાર પછી જોઈએ છેલ્લું, 10નું એક જૂથ આપણને આપ્યું છે વત્તા 4 આપ્યા છે બરાબર કેટલા થશે, તો 10 વત્તા 4 બરાબર કેટલા થશે, 14. તો આપણને અહીંયા જવાબમાં 14 આપ્યા છે, પણ જોવો જોઈએ હવે આમાં ખૂટે છે શું, હા તો કે 10 વત્તા 4 આપ્યા છે પણ 4 દિવાસલી છૂટી આપી નથી, તો અહીંયા તમારે 4 લીટા કરવાના રહેશે બરાબર, 10 વત્તા 4 બરાબર 14. ચલો ત્યાર પછીનું જોઈએ 72મું પેજ, તેમાં પણ આપણને એ જ રીતે આપ્યું છે, ખાલી જગ્યા પૂરો જોઈએ. પહેલું શું આપ્યું છે, 10નું જૂથ આપ્યું છે વત્તા 5 દિવાસળી છૂટી આપી છે, તો 10 વત્તા 5 બરાબર કેટલા થશે, 15. ત્યાર પછીનું જોઈએ, 10નું એક જૂથ આપ્યું છે વત્તા 6 દિવાસળી છૂટી છે બરાબર કેટલા થશે, 10 ને 6 16. ત્યાર પછી જોઈએ, 10નું એક જૂથ આપ્યું છે વત્તા 7 આપ્યા છે, 10 વત્તા 7, 10માં 7 ઉમેરો એટલે કેટલા થશે, 17. પણ આમાં ખૂટે છે શું, જોવો જોઈએ તમે, તો કે અહીંયા 7 આપ્યા છે પણ 7 છૂટા બતાવ્યા નથી, તો ત્યાં આપણે 7 લીટા કરશું, 1 2 3 4 5 6 અને 7. ત્યાર પછીનું જોઈએ, 10નું એક જૂથ આપ્યું છે વત્તા 8 દિવાસળી છૂટી આપી છે આપણને, 10 વત્તા 8 બરાબર કેટલા થશે, 18. અહીંયા તમારે 18 લખવાના. ત્યાર પછી જોઈએ, 10નું એક જૂથ આપ્યું છે વત્તા 9 છૂટા આપ્યા છે, 10 વત્તા 9 બરાબર કેટલા થશે, 19. ત્યાર પછીનું છેલ્લું જોઈએ, ત્યાં આપણે જોવો જોઈએ બંને 10 10ના હવે જૂથ આપી દીધા છે, 9માં 1 ઉમેરો એટલે 10 થાય, તો 10ના 2 જૂથ આપ્યા છે, 1 અને 2, તો 10 વત્તા 10 બરાબર કેટલા થશે, 20 બરાબર. ત્યાર પછી જોઈએ પેજ નંબર 73, તેમાં આપણને આપ્યું છે 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. ચાલો જોઈએ, આપણને ચિત્ર આપ્યું છે તેમાંથી આપણે 10નું જૂથ બનાવવાનું રહેશે. પહેલું ચિત્ર જોઈએ, આઈસ્ક્રીમનું આપ્યું છે, કોન છે, કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, કુલ કોન કેટલા છે, 13, તો અહીંયા 13 લખેલા છે. હવે આપણે 10નું એક જૂથ બનાવશું, તો કઈ રીતે, અહીંયા આપેલું જ છે તમને, આવી રીતે એક જૂથ બનાવ્યું. હવે છૂટા કેટલા વધ્યા, કોણ 1 2 અને 3, તો 3 છે એ શું છે, એકમ છે એટલે અહીંયા 3 લખેલા છે, અને દશક એટલે શું થશે, કે આ 10 કોણ છે તો કેટલું જૂથ બન્યું, 1, તો 10 છે એ એકમ છે એટલે દશક છે, તો અહીંયા આપણે 1 લખીશું બરાબર. ત્યાર પછી જોઈએ બીજું, ફાનસ આપ્યા છે, કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, તો અહીંયા આપણે 15 લખીશું. ત્યાર પછી હવે જૂથ બનાવીશું 10નું, તો આવી રીતે લઈશું. ચાલો 12 છૂટા કેટલા વધ્યા, 1 2 3 4 અને 5, તો એકમમાં 5 લખીશું, અને 10નું કેટલું જૂથ છે, 1, તો એ આપણે અહીંયા લખીશું 1. ત્યાર પછી જોઈએ ડુંગળી આપી છે, કેટલી છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10, 11 12 13 14 15 16 17 અને 18, તો તમારે અહીંયા 18 લખવાના. ચાલો હવે તેનું જૂથ બનાવીશું. ચાલો અંદર ગણો જોઈએ, 10 થઈ જાય છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10, 12 છૂટા કેટલા છે, 1 2 3 4 5 6 7 અને 8, તો એકમમાં કેટલા આવશે, 8, અને દશકમાં કેટલા આવશે, 1. ત્યાર પછી જોઈએ ટોપી કેટલી છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. ચાલો હવે જોઈએ આપણે
पहला अँ खाना में 19 लखीशू बराबर। हवे 10 नू जूथ बनावशू तो क्या थी लेशू 1 2 3 4 5 6 7 8 9 10 तो आपणे अहींयाथी लेशू। चलो हवे 12 छूटा केटला वध्या 1 2 3 4 5 6 7 8 9 तो एकममां 9 लखशू दशकमां 1 आवशे। चलो त्यार पछी जोईए पेज नंबर 74 10 જૂથ બનાવો અને સંખ્યા લખો। ચલો સૌ પહેલાં આપણને શું આપ્યું છે સાપનું ચિત્ર છે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો અહીંયા ખાનામાં તમારે 11 લખવાના। હવે જૂથ બનાવવાનું છે તો આવી રીતે બનાવશું। ચલો 10 એક જૂથ બન્યું છૂટા કેટલા છે 1 તો 1 છે એ એકમ અને દશકમાં પણ 1 આવશે। ત્યાર પછી જોઈએ કાતરનું ચિત્ર કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ખાનામાં તમારે 16 લખવાના। ચલો હવે 10 જૂથ બનાવવું છે તો કઈ રીતે બનાવશું આવી રીતે લેશું। હવે છૂટી કાતર 12 કેટલી વધશે 1 2 3 4 5 અને 6 છે એ શું છે એકમ અને દશકમાં શું આવશે 1। ત્યાર પછી જોઈએ કેટલી કેટલી આપી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 અહીંયા ખાનામાં 13 લખવાના। ચાલો હવે જૂથ બનાવશું આવી રીતે 12 છૂટા કેટલા વધ્યા 3 તો એકમમાં શું આવશે 3 દશકમાં 1। ચલો ત્યાર પછી પાવડાનું ચિત્ર આપ્યું છે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 અહીંયા ખાનામાં તમારે 14 લખવાના। ચલો હવે જૂથ બનાવશું ચલો 12 છૂટા પાવડા કેટલા વધશે 1 2 3 અને 4 તો એકમમાં શું આવશે 4 અને દશકમાં શું આવશે 1। ચલો ત્યાર પછી જોઈએ પેજ નંબર 75 તેમાં આપ્યું છે કોઠો પૂર્ણ કરો એક દશક આપ્યું છે આપણને। સૌ પહેલાં અહીંયા જોઈએ તો શું આપ્યું છે એક દશક, એક દશક એટલે કેટલા થશે 10। આપણે જોયું ને પહેલાં કે 10 છૂટા હતા તેનું એક જૂથ આવી રીતે બનાવો એટલે એક દશક થાય, તો તમારે અહીંયા ખાનામાં બધે 10 લખવાના થશે આવી રીતે બધે ખાનામાં 10 લખવાના થશે। ત્યાર પછીનું જોઈએ બીજું તો શું આપ્યું છે એક દશક એક એકમ એટલે આ બેનો શું થશે તો કે સરવાળો થશે। દશક એટલે એક દશક બરાબર 10 વત્તા એક છૂટા 10 ને 1 કેટલા થશે 11, તો તમારે અહીંયા ખાનામાં બધે 11 લખવાના રહેશે, બધા ખાનામાં 11 લખવાના થશે। ત્યાર પછી જોઈએ ત્રીજું એક દશક બે એકમ, એક દશક એટલે કેટલા થશે 10 વત્તા 2 છૂટા છે એટલે 2 એકમ, 10 ને 2 કેટલા થશે 12, તો તમારે અહીંયા બધા ખાનામાં 12 લખવાનું થશે। ત્યાર પછીનું જોઈએ પેજ નંબર 76 તેમાં પણ આપણને એ જ રીતે આપ્યું છે એક દશક એટલે કેટલા થશે 10 વત્તા સરવાળો થઈ જશે અહીંયા 3 એકમ 3 છૂટા છે એટલે 10 વત્તા 3 બરાબર કેટલા થશે 13, તમારે અહીંયા ખાનામાં બધે 13 લખવાના થશે, આ બધા ખાનામાં 13 લખવાના થશે। ત્યાર પછી જોઈએ એક દશક 4 એકમ, એક દશક બરાબર 10 વત્તા 4 એકમ એટલે 4, 10 ને 4 14 બધા ખાનામાં તમારે 14 લખવાના થશે। ત્યાર પછીનું જોઈએ એક દશક 5 એકમ, 10 ને 5 15 બધા ખાનામાં 15 લખવાના થશે। પેજ નંબર 77 તેમાં પણ એ જ રીતે આવશે એક દશક વત્તા 6 છૂટા છે તો 6 એકમ, 10 ને 6 16 તો અહીંયા બધા ખાનામાં તમારે 16 લખવાના થશે। ત્યાર પછીનું જોઈએ એક દશક વત્તા 7 એકમ આપ્યા છે એટલે 7 છૂટા થશે તો 10 ને 7 17 બધા ખાનામાં તમારે 17 લખવાના રહેશે। ત્યાર પછીનું છે
एक दशक वत्ता आठ एकम एटले आठ छूटा, दस ने आठ अठार, बधा खानामां अठार लखवाना थशे तमारे। त्यार पछीनुं जोईए पेज नंबर 78, तेमां पण एज रीते आप्युं छे। एक दशक नौ एकम एटले के नौ छूटा छे, तो दस ने नौ ओगणीस, आ बधा खानामां तमारे ओगणीस लखवाना थशे। त्यार पछी जोईए एक दशक, अने आ बीजू पण एक दशक ज आप्युं छे, एटले शुं छे, दस दसना बे जूथ छे। आपणे आगळ जोयुं ने दस दसना बे जूथ एटले केटला थशे, वीस, तो तमारे अहींया बधे वीस लखवाना रहेशे। त्यार पछी जोईए पेज नंबर 79 पर, तेमां शुं आप्युं छे, वधारे वस्तुना जूथ पर राइट करो। चलो जोईए आमांथी सौथी वधारे वस्तु कई छे, गणीए पहेला। एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस, अगियार, बार, तेर अने चौद। आमाटला केटला छे? चौद। चलो बाजू में गणीए। एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस, अगियार, बार अने तेर। आमाटला केटला छे? तेर। तो जोईए दस नू एक जूथ बनावीए अने त्रण छूटा थशे, ज्यारे अहीं दस नू एक जूथ बनशे अने चार छूटा थशे, बराबर। तो सौथी वधारे क्या छे? आ, तो आमां राइट करशुं आपणे। त्यार पछी पांच गणीए, केटला छे? एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस, अगियार, बार, तेर अने चौद। चलो आ बाजूना गणीए। एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस, अगियार, बार, तेर, चौद, पंदर अने सोळ। सौथी वधारे पांच क्या छे? सोळ। तो त्यां आपणे राइट करशुं। त्यार पछी જોઈએ બોલ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર। આ બાજુ ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર। તો અહીંયા શું બનશે? દસનું એક જૂથ બનશે અને પાંચ છૂટા થશે, જ્યારે અહીંયા કેટલા હતા? અગિયાર। દસનું એક જૂથ બનશે અને એક છૂટો રહેશે। સૌથી વધારે ક્યાં છે? પંદર, રાઈટ કરશું। ચલો કેરી કેટલી છે ગણીએ। એક, બે, ત્રણ, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ અને સત્તર। આ બાજુ ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર અને ઓગણીસ। ચલો આ બાજુ સત્તર છે ને આ બાજુ ઓગણીસ છે। હવે એનું આપણે જૂથ બનાવવું હોય તો કઈ રીતે બનાવશું? છૂટી કેટલી કેરી થશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, બરાબર। અને આ બાજુ કેટલી છૂટી થશે? સાત। તો આમાં સૌથી વધારે કયું થશે? ચલો ત્યાર પછી જોઈએ પેજ નંબર 80 આપ્યું છે આપણને, ક્રમમાં જોડો। ટપકા આપ્યા છે ત્યાંથી જોડતું જવાનું છે। એકથી બે આવશું, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ। શું બન્યું? આ જોવો જોઈ, પાંચડો બન્યો, બન્યો ને પાંચડે પાંચ। ધન્યવાદ।